બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાગંધામાં 7 ક્લબના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી. આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ધાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ સ્વિમિંગ પુલમાં 7 ક્લબના 40 જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાણીમાં યોગ કરનાર ધાંગધ્રા શહેરના 7 ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભઠ્ઠી દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા આજરોજ પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીર થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી. સ્વિમિંગ પણ એક યોગ છે અને યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે તેમજ યોગથી રોગ દૂર થાય છે. તેમાં પણ પાણીની અંદર રહીને યોગના વિવિધ આસનો કરીને આપણે આપણું શરીર ફિટ રાખીને નિરોગી રહી શકીએ. ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા. હું દિલીપસિંહ ભટ્ટી, ક્લબ 7 ધ્રાંગધ્રા. મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે. આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે. અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી.